અમદાવાદ ખાતે વિશ્વની સૌથી મોટી સેવા સંસ્થા લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ દ્વારા ડિસ્ટ્રિક્ટ એવોર્ડ નાઇટનું આયોજન કરવામાં આવ્યું હતું. વિશ્વની સૌથી મોટી સેવા સંસ્થા લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ દ્વારા ડિસ્ટ્રિક્ટ એવોર્ડ નાઇટનું આયોજન કરવામાં આવ્યું હતું. 2018-19 વર્ષ દરમિયાન લાયન્સ ડિસ્ટ્રિક્ટ 32B1ના કાર્યવાહમાં આવેલા સામાજિક કાર્યને લઈને આ એવોર્ડ નાઇટ GMDC હોલ હેલ્મેટ સર્કલ અમદાવાદ ખાતે રાખવામાં આયોજન કરવામાં આવ્યું. લાયન્સ ક્લબ્સ ઇન્ટરનેશનલ એ વિશ્વની સૌથી મોટી સંસ્થા છે, જેની સ્થાપના 1970માં થઈ હોવાથી એ જૂની સંસ્થા પણ છે. આ સાથે સંસ્થાનું નેટવર્ક સોશિયલ કામોને લઈને એટલું બધું ફેલાયેલું છે કે આ સંસ્થા 210થી વધુ દેશોમાં પ્રસરાયેલી છે. આ દેશોમાં મરીને 14 લાખથી વધારે સભ્યો ધરાવતી આ સંસ્થા જરૂરિયાતમંદની સેવા કાર્ય માટે જાણીતી બની છે. તેમાં પણ ડિસ્ટ્રિક્ટ 32B1 જે અમદાવાદ, ગાંધીનગર, પાટણ, બનાસકાંઠા, અરવલ્લી અને હિંમતનગરના ભૌગોલિક વિસ્તારમાં 85 ક્લબોમાં 5000 જેટલા સભ્યો સાથે સમાજમાં અવિરત સેવા કાર્ય કરી રહ્યા છે. 2018-19 દરમિયાન ડિસ્ટ્રિક્ટ 32B1ની લાયન્સ ક્લબ દ્વારા તથા લાયન્સ ક્લબ ઓફિસર દ્વારા થયેલ સર્વિસ એક્ટિવિટીને બિરદાવવા માટે કરવામાં આવ્યું હતું, જેનું સંચાલન જસ્ટ્રિક્ટ ગવર્નર સૌરભ બ્રહ્મભટ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં ચીફ ગેસ્ટ તરીકે પ્રવીણ સાજડે, પાસ્ટ ઇન્ટરનેશનલ ડિરેક્ટર હાજર રહ્યા હતા. આ સાથે અન્ય ગેસ્ટમાં રાજેન્દ્ર લાવલાણી, DC ડિસ્ટ્રિક્ટ એવોર્ડ શંકરલાલ પ્રજાપતિ, ડિસ્ટ્રિક્ટ કેબિનેટ સેક્રેટરી નંદિની રાવલ, ડિસ્ટ્રિક્ટ કેબિનેટ ટ્રેઝરર, આ સાથે સ્પોટેડ પર્સન તરીકે અમિત બાંઠિયા, ડિસ્ટ્રિક્ટ પ્રમોશન ફોર ઇન્ટરનેશનલ વાઇસ પ્રેસિડેન્ટ લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ વાઇબ્રન્ટ રહ્યું હતું. ક્લબ દ્વારા આવેલા સેવાકીય કાર્યને બિરદાવવા માટે એક અવસર રૂપેના આ એવોર્ડ નાઇટનું આયોજન ઉત્સાહભેર કરવામાં આવ્યું હતું, જેમાં આ એવોર્ડ નાઇટમાં કેટલાક વિશિષ્ટ ઇન્ટરનેશનલ પ્રેસિડેન્શિયલ મેડલથી લાયનને સભ્યોને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સાથે તેમની કામગીરીના વખાણ કરવામાં આવ્યા હતા. સભ્યોએ પણ એવોર્ડ પામી પોતાની જાતને ધન્ય અનુભવી હતી. તેમાં પણ સૌથી મહત્વનો 3 એવોર્ડ કેતન દેસાઈને મળ્યા હતા. કેતન દેસાઈને લાયન્સ ક્લબ ઓફ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ 32B1માં 80 ક્લબ વચ્ચે બેસ્ટ પ્રેસિડેન્ટનો એવોર્ડ મળ્યો છે. આ સાથે બેસ્ટ ક્લબ એવોર્ડ પણ એમને જ મળ્યો છે. બેસ્ટ સર્વિસ પ્રોજેક્ટ એવોર્ડ પણ તેમને જ આપવામાં આવ્યો છે. આ 3 એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ડિસ્ટ્રિક્ટ 32B1 દ્વારા વર્ષ 2018-19 અને અનેક મહત્વના સેવાકીય કાર્ય થયા છે, જે આ મુજબ છે. જેમાં ગુજરાત કેન્સર સોસાયટીમાં ₹1 કરોડનું અનુદાન અને ઘણા પ્રોગ્રામો કર્યા. આ ઉપરાંત અન્ય સામાજિક કાર્યો કરી બીજા માટે પણ ઉદાહરણરૂપ રહ્યા હતા. ધ્વનિ પંચાલ, ZSTV, અમદાવાદ. હું એક સોશિયલ એક્ટિવિસ્ટ છું. મારું પોતાનું સ્વરૂપા ફાઉન્ડેશન વુમન્સ હ્યુમેનિટેરિયન માટે ખૂબ સુંદર કાર્યો કરી રહી છે, જેના ભાગરૂપે મેં લાયન્સ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ 32B1માં જોડાઈ અને 2018-19માં મેં ચાઇલ્ડહુડ કેન્સર અવેરનેસ તરીકે કામ હોદ્દો સંભાળ્યો, અને જેમાં મેં થ્રુઆઉટ ધ વર્ષ 28,000 બાળકોને ઓથ લેવડાવી સ્કૂલના જોડે જોડે 1,31,00,000 જેવી માતબર રકમ સમાજના અગ્રણી દાનવીરો પાસેથી એકઠા કરી અને બાળકોના રિસર્ચ ખાતે અને એમની ટ્રીટમેન્ટ ખાતે બાળકોને ખૂબ સુંદર રીતે મદદ કરી શકીએ તેવા ભાવથી અર્પણ કર્યું. અને આ વર્ષે બી 2019-20માં બી લાયન્સ ક્લબમાં ચાઇલ્ડહુડ કેન્સર અવેરનેસના ડાયરેક્ટર તરીકેનો હોદ્દો ખૂબ જવાબદારીવાળો પૂર્ણ હોદ્દો સંભાળી રહી. સેવામાં બહેનો માટે અમે બ્રેસ્ટ કેન્સર અવેરનેસ જોડે જોડે હેલ્થ ચેકઅપ માટે થ્રુઆઉટ એ લોકો વર્ષ દરમિયાન નિરોગી રહી શકે તેની માટે સાલ હોસ્પિટલ સાથે ટાયઅપ કરી અને બહેનોને ડિસ્કાઉન્ટના ભાવે એ લોકોના જનરલ બોડી ચેકઅપ કરાવી એ લોકોને અવેરનેસ માટે જાગૃત કર્યા. જોડે જોડે એમનું ગ્રૂમિંગ કરીને સમાજમાં બી એ લોકો કેવી રીતે આગળ જઈ શકે એની માટેના એ લોકોની સાથે વર્કશોપ યોજ્યા, અને જેમાં સ્વરૂપા ફાઉન્ડેશને હાલમાં છોકરીઓ જેને આપણે અત્યારના કોઈ જ નથી હોતું એ છોકરીઓને એડોપ્ટ કરીને એ લોકોને એજ્યુકેટ કરવા માટે માનવ સાધનામાં અનારબેનની સાથે રહીને છોકરીઓને એડોપ્ટ કરીને અત્યારના હાયર એજ્યુકેશન આપી રહ્યા છે સ્વરૂપા ફાઉન્ડેશનમાંથી.
મારું નામ સૌરભ બ્રહ્મભટ્ટ, ડિસ્ટ્રિક્ટ ગવર્નર વર્ષ 2018-2019. આજનો જે આ કાર્યક્રમ છે એ અમારી વાર્ષિક ડિસ્ટ્રિક્ટ એવોર્ડ ફંક્શનનો આજનો એક કાર્યક્રમ છે. અમારી લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ સંસ્થા એ સેવાકીય કાર્યો અને ફેલોશીપના કાર્યો કરતી હોય છે વર્ષ દરમિયાન, અને અમારા ડિસ્ટ્રિક્ટમાં આવેલી લગભગ 80થી પણ વધુ ક્લબોએ આખું વર્ષ દરમિયાન ખૂબ જ સેવાકીય કાર્યો કર્યા હોય. એ દરેકે દરેક ક્લબોને આજે બિરદાવવાનો, એમણે જે કાર્યો કર્યા છે સેવાકીય કાર્યો એમને બિરદાવીને એમને એક એમની સરાહના કરવાનો આજનો આ એક દિવસ છે. વર્ષ દરમિયાન દરેક ક્લબ અને ક્લબના સભ્યોએ ખૂબ જ સારી મહેનત કરી હોય છે અને આખું વર્ષ જે એમને કાર્યો કર્યા હોય છે એ કાર્યોને બિરદાવવાનો આ એક સરસ પ્રસંગ છે. આજે અમારી સાથે અમારા દરેક ડિસ્ટ્રિક્ટ ચેરમેન રાજેન્દ્રભાઈ લાલવાણી અહીંયા મારી બાજુમાં છે. એમને આ કાર્યક્રમનું ખૂબ સરસ આયોજન, ભવ્ય આયોજન આજે કર્યું છે, અને આજે આખું જે આયોજન છે એવોર્ડ સાથેનું એ બધું આયોજન એમને કર્યું છે. એમને પણ ખૂબ ખૂબ અભિનંદન. આજે અમારા જે ડિસ્ટ્રિક્ટમાં જે 5 ડિસ્ટ્રિક્ટ ગવર્નર છે એ બધા જ 5 ડિસ્ટ્રિક્ટ ગવર્નરો આજે સ્પાઉસ સાથે અહીંયા હાજર રહેશે અને વન બાય વન દરેક કેબિનેટ ઓફિસર અને ક્લબના મિત્રોને એ વન બાય વન એ લોકો આવી અને એ દરેક મિત્રોને એ બિરદાવશે. સાથે સાથે આજે ચીફ ગેસ્ટ તરીકે અમારા 5 ઇન્ટરનેશનલ ડાયરેક્ટર પ્રવીણભાઈ છાજેડ અહીંયા હાજર રહેવાના છે. એ ઇન્ટરનેશનલ 3rd ઇન્ટરનેશનલ વાઇસ પ્રેસિડેન્ટ એન્ડોસી પણ છે અને ટૂંક સમયમાં એ પણ ઇન્ટરનેશનલ પ્રેસિડેન્ટ. આજે અમારી આ સંસ્થા જે 210 દેશોમાં પથરાયેલી છે એ 210 દેશોનું સુકાન સંભાળવા પણ જઈ રહ્યા છે.